ઘણા ભાગ્ય ને ભરોસે બેસે ઘણા કિસ્મત ભરોસે બેસે ઘણા બાજુ હોશિયાર આવી જાય આ ભરોસે બેસે મનત બધા બાળકોનું માઇન્ડસેટ ખબર છે પણ એ બધા કરતાં મહેનત જે છે ને એ સૌથી મહાન છે અને આજના પ્રોગ્રામમાં હું તમને મહેનતની જ વાતો કરવાનો છું અને મને ખરેખર નરેશ સરને વિઝડમ સ્કૂલને અભિનંદન આપવા છે કેમ કે આ જેટલો હોલ ખાલી પડ્યો અને ભરી શકાતો હતો પણ એમણે શું વિચાર્યું દસમાના બાળકો છે તો દસમાના બાળકોને ઇન્ડિવિઝ્યુઅલ માર્ગદર્શન આપો એક એક વિદ્યાર્થીઓનું એક એક વસ્તુઓનું અવલોકન કરતી શાળા એટલે આ વિઝડમ શાળા છે અને એના એમડી નરેશભાઈ લક્કડ માટે એકવાર જોરદાર તાળી પાડો કે જે મોટા વિઝનથી ચાલી રહ્યા છે એમનું વિઝન બહુ દઢ છે મેં આટલા સ્પષ્ટ વ્યક્તિ મારા મોટા ભાઈ છે હું અમે સાથે મિત્રો છીએ એટલે વખાણ નથી કરતો પણ સાહેબ તમને કહું છું ચારસો સ્કૂલમાં ગયો છું આટલા સ્પષ્ટ વ્યક્તિ નથી જોયા તમને ડાયરેક્ટ કીધું તેને વાર આવવું પડશે ભાઈ ક્લિયર આ ડાયરેક્ટનેસ તમારા બાળકોને શીખવવી બહુ જરૂરી છે મનમાં નથી રાખતા જેવું હોય એવું બાળકો માટે કહી દે છે અને એટલા માટે જ આ જે મનમાં ના રાખવું ને એ દસમા ધોરણના વિદ્યાર્થીની અને વાલીની સૌથી પહેલી શરત છે તૈયાર થઈ જજો શું જે તમે ગોલ નક્કી કરો છો જે તમે મહેનત નક્કી કરો છો એ સૌથી પહેલાં તમારે તમારા માતા પિતાને શેર કરવાની છે કે પપ્પા હું વિચારું છું કે મારા દસમામાં પંચ્યાસી ટકા લાવવા છે તમે ઘરે નહીં કહી શકો ને તો તમે શિક્ષકને નહીં કહી શકો તમે શિક્ષકને નહીં કહી શકો ને હોય તમે દુનિયાને ક્યારેય નહીં કહી શકો હલો લોચો અહીંયા જ છે મારે કરવું શું છે મારે કહેવાનું શરૂઆત કરવી પડશે હું તમને સ્લાઇડ બતાવું છું જો આ લોકો કહેવાનું ચાલુ કરી દીધું પોતાની જાતને પ્રસ્તુત કરવાનું ચાલુ કરી દીધી આખી દુનિયા એને ઓળખે છે મેં કોઈના નામ નથી લેખા નામ તમે બોલશો જો નીચે ચાર બંગડી છે અરે વાહ એની ઉપર જોવો એક કોટીવાળો બંદો છે અરે એની બાજુમાં જોવો અચ્છા બધા ઓળખે છે કાનુડો હું પોતાની જાતને પ્રસ્તુત કરવાનું ચાલુ કરો દુનિયા તમને ઓળખવાનું ચાલુ કરશે બેટા દસમું ભણો છો ખૂણાવાળા ભાઈ કેટલા ટકા લાવવા છે એસી ઉપર 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 નો થાય ટાર્ગેટ ફિક્સ હોવો જોઈએ અને જ્યારે હું બોલું છું ને ત્યારે મારી વાતને અહીંયાથી ના સાંભળતા તો અહીંયા સુધી જ અહીંયાથી બોલું છું અહીંયા સુધી ના સાંભળતા અહીંયા સુધી જ મારી વાતને અહીંયાથી સાંભળજો અહીંયા સુધી પહોંચશે ચૌદ લાખ કરતાં વધારે વિદ્યાર્થીઓને મળ્યો છું વિદ્યાર્થીનો ચહેરો જોઈને ખબર પડી જાય કે આ પપ્પાને રમાડે છે આ મમ્મીને રમાડે છે આ શિક્ષકને રમાડે છે પોતાની જાતને રમાડે છે હલો લોચો અહીંયા છે જો જાતને પ્રસ્તુત કરતા શીખશો નહીં તો પ્રોબ્લેમ થશે હમણાં જ મેં નીચે નીચે વિદ્યાર્થીને કયો અઘરો છે છે બોલે મેથ્સ મેં કીધું કે મેથ્સમાં શું તો નથી ખબર મારી વાતને સમજો છાતને એક્સપ્રેસ કરવી એટલે શું એનું પુછકરણ કરવું એનું એનાલિસિસ કરવું નાની નાની વસ્તુઓને જોવી બાજુમાં જોવો એમનો સિમ્બોલ છે બધા ઓળખો છો શું છે